છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત ન્યૂઝમાં. મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બેલ આઇકન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં. ગુજરાત ન્યૂઝ તમારા માટે શિક્ષણ જગત, ખેતી જગત, અન્ય તમામ સમાચાર લાવે છે. ખેતી માટેની આપણી ખેડૂત ખબર ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી શકો છો. મિત્રો ગ્રાન્ટ સહાયક યોજનાને લઈને મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આ એક નવો જ મુદ્દો સામે આવે. વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલના મુખ્યમંત્રીને પત્ર. મિત્રો ગ્રાન્ટ સહાયક યોજના રદ કરો, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર જે માધ્યમિક શાળાઓ છે તેમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે, જેનો વિરોધ ટેટટાટ વિદ્યાર્થીઓ દ્વારા રાજ્યભરમાં કરવામાં આવી રહ્યો છે અને આ યોજના રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. હવે આ વિવાદમાં કોંગ્રેસ જોડાયું છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને જેમાં આ યોજના રદ કરવા માટે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ગુજરાતમાં આવેલી સરકારી ગ્રાન્ટ એન્ડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેના પરિણામે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ગ્રાન્ટ એન્ડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં ઓછામાં ઓછી ફીના કારણે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે, તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે, જે એક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. મિત્રો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અહીં મિત્રો તમે જોઈ શકો છો. જ્ઞાન સહાયક યોજના છે તે માસિક 21,000 ફિક્સ પગાર પર 11 માસના કરાર આધારિત કરવામાં આવશે, જ્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ મિત્રો તમે જોઈ શકો તો જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માસિક 24,000 રૂપિયા ચૂકવવામાં આવશે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળામાં 26,000 ફિક્સ પગાર સાથે 11 મહિનાના કરાર આધારે નિમણૂક કરવામાં જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણની ગુજરાતની શિક્ષણ વિભાગની કાયમી શિક્ષકોને બદલે કોન્ટ્રાક્ટ પ્રથા બદલવાની જ્ઞાન સહાયક યોજનાઓના ગેરબંધારણીય ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને નુકસાન કરનારી છે. મિત્રો ગુજરાત સરકારે જે આધાર લઈને જ્ઞાન સહાયક યોજનાઓ જાહેર કરી છે તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પેજ નંબર મુજબ સ્પષ્ટપણે કાયમી શિક્ષકોની નિમણૂકની જોગવાઈ છે. તો પછી કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયક યોજના કે પ્રમુખ રાજ્ય 32,000 કરતાં પણ વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બીજી તરફ ટેટટાટ પાસ થયેલા ઉમેદવારો 30,000 જેટલા છે, તો ગુજરાતના યુવાન યુવતીઓને કાયમી ભરતીના સપના જોઈ રહ્યા છે, પરંતુ સરકારની કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરતી કેટલાક અંશે વ્યાજબી છે. મિત્રો વાત કરીએ તો ગુજરાતના 33 જિલ્લાની 1657 સરકારી શાળાઓ છે, જ્યાં માત્ર એક જ શિક્ષકોથી ચાલી રહી છે. કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર, દેવભૂમિ, દ્વારકા, મોખરે છે, જે પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારોમાં 355 શાળા માત્ર એક શિક્ષકોથી ચાલી રહી છે. એક જ શિક્ષકથી ચાલતી શાળાઓમાં ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અતિ ચિંતાજનક છે. મિત્રો વિકટ છે, જેમાં જોઈએ તો 1657માંથી વધુ 1393 શાળાઓ એક ગ્રામ્ય વિસ્તારની છે, જ્યારે 294 શાળાઓ શહેરી વિસ્તારની છે. રાજ્યની 38,000 સરકારી શાળાઓમાંથી 5,612 સરકારી શાળાને ઓછાની સંખ્યામાં નામે મર્જ કરવાનું પાપ કર્યું છે. મિત્રો અહીં વાત કરીએ તો ભાજપ સરકારમાં 32,000 શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. 38,000 વર્ગખંડ મોટા પાયે ઘટ છે અને 14,652 શાળાઓમાં એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર થઈ રહ્યા છે. તો કઈ રીતે ભણશે ગુજરાત? રાજ્યના શિક્ષણ વિભાગ જે રીતે એક પછી એક પગલાં યોજના જાહેર કરી રહી છે તેનાથી શિક્ષણ વ્યવસ્થા સુધરવાને બદલે વધુ નુકસાનકારક સાબિત થઈ રહી છે. તાજેતરમાં રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીએ શિક્ષણની સ્થિતિ અંગે ગંભીર પરિસ્થિતિ સરકારને ધ્યાને મૂકી હતી, પરંતુ આપશ્રી વિનંતી છે કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ત્વરિત કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને ગેરબંધારણીય, ગેરકાયદેસર કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં આવે. તો મિત્રો આ હતા તમામ સમાચાર. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ગુજરાત ન્યૂઝ તમારા માટે શિક્ષણ જગતના તમામ સમાચાર લાવશે. મળીએ મિત્રો નવા.